નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જેવું ગ્રીન આર્મી નામ તેવું ગ્રીન આર્મીનું અનોખું કામ. જેમ સુરતીઓની હીરાની પરખમાં અગ્રગણ્ય પારખું છે, તેમજ તેની સાથે સાથે સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને તેના સૈનિકો વીર શહીદ જવાનોની પીડા પારખવામાં અગ્રગણ્ય છે અને તે આજે તેમણે ચરિતાર્થ કરી બતાવ્યું છે. વૃક્ષારોપણની સેવાકીય પ્રવૃત્તિઓમાં એક સંસ્થા એટલે સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા. સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ જેમ શિયાળો, ઉનાળો અને ચોમાસામાં રાત દિવસ જોયા વગર અવિરતપણે 365 દિવસ સુરતને હરિયાળું કરવાના સતત પ્રયાસો કરે છે, તેવા પોતાના અનુભવ સાથે એમ પણ વિચારે છે કે દેશના વીર જવાનો ભારતના સીમાડા પર સતત દેશની રક્ષા કાજે ખડે પગે કોઈપણ ઋતુમાં અડીખમ ઊભા રહી દેશની સુખ શાંતિ માટે જીવ પણ હોમી દઈને શહીદી વ્હાલી કરી લે છે. તેવા 131 વીર શહીદ જવાનોના સન્માન માટે વીર શહીદ જવાનોની યાદીમાં માત્ર ને માત્ર ઓમ શાંતિ નહીં જ ચલાવતા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવીને અનોખો કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમની સુરતની તમામ જનતા અને વીર શહીદ જવાનોના પરિવારને કાયમ યાદગાર બની રહે તેવા વિચાર સાથે દેશના જે 131 વીર જવાનો શહીદ થયા તેવા શહીદ જવાનોના નામ, ફોટા અને બેનર સાથે પરિવારની ઉપસ્થિતિમાં જ 131 વડલા, ઉમરા અને પીપળા જેવા મહાથી પણ મહા આયુષ્ય ધરાવતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. આ જ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના નોખા અને અનોખા દેશભક્તિમય વિચાર અને આ જ છે વીર જવાન સૈનિકો પ્રત્યે પ્રેમભાવ, લાગણી અને શહાદતને કાયમ યાદ રાખવાની ભાવના.